गुड मॉर्निंग एवरीबडी, होम स्कूल्स ऑनलाइन एजुकेशन में आप सबनों स्वागत छे। धोरण छ तमारू नवू चेप्टर, चेप्टर नंबर 3 संख्या साथे रमत। अत्यार सुधी मैं तमने आनी माहिती लखवा आपी थी जे तमे लखी हशे, पण हवे आ चेप्टरनू आपणे टाइटल चालू करी तो अवयव अने अवयवी आपणने आवडवू जोईए के संख्यानो अवयव कोने कहेवाय। तमने देखाती हे व्याख्या, मैं एक्जाम्पल लिखा, सॉल्यूशन आपू नहीं, बधाय ध्यान आपो बराबर। पची हूँ तमने होमवर्क में आज जो संख्या आपूँ एनो तमारे अवयव शोधवाना छे जाते, अने एना तमारे जाते अवयवी पण शोधवाना छे। तमने अंदर साहब एक दी में तो कि हाँ, एमां कांई अघरू नहीं, बधाने आवड़ी जाए एनी जवाबदारी मारी। आम जो संख्यानो अवयव जे संख्याने आपेली संख्या वडे निशेष भागी शकाय તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે। હવે તમને એમ થાય સાહેબ આ શું, તો કે એના આટું તમારે જોવું પડે। માની લ્યો કે જો આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે। તો માની લ્યો કે 24 આપેલી સંખ્યા છે અને 6 રહ્યા એના વડે 24 ને ભાગી શકાય, પણ ટૂંકમાં હું તમને કહું બરાબર, તો 6 ચોક 24 નિશેષ એટલે શું, જેની શેષ શૂન્ય આવી જાય બરાબર। આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે। કોઈ એક સંખ્યા તમને આપી જોઈએ, જો અહીંયા કેમ 10 આપ્યા છે, તો માની લ્યો કેમ કે 60, તો આ આપેલી સંખ્યા થઈ બરાબર, તો એને 10 વડે આપેલી સંખ્યાનો અવયવ કહે છે। જો ભાગી શકાય શૂન્ય આવી જાય છે 10 6 60, તો કે આ તો એને આપણે એનો અવયવ કહેવાય। પણ તમને એમ થાય સાહેબ આ તો કંઈ જાજુ બધું સમજાણું નહીં, ટૂંકમાં હું તમને કહું ને, તો તમને જે સંખ્યા આપી હોય, જે સંખ્યા તમને આપી હોય ને, એ જેટલાના ઘડિયામાં આવી જતી હોય ને તમામ સંખ્યા એના અવયવ હોય। 10 ક્યાં આપેલું એક્ઝામ્પલ જુઓ, 10 ક્યાં ઘડિયામાં આવે, તો તમે મજા આવે એમ ચાલુ નહીં કરવાનું, ચાલુ કેમ કરવાનું, ગમે એ સંખ્યા હોય એ ક્યાં ઘડિયામાં આવતી હોય, પહેલાં તો એને માની લો 5 હોય તો 5 એકા 5માં તો આવતી જ હોય ને, કોઈ વડે ન આવતી હોય તો એનો અવયવ એ બે સંખ્યા તો હોય જ, 1 અને 5, કારણ કે 5 એકા 5, તો 10 રહી આપેલી સંખ્યા। તમને એમ કે હોમવર્કમાં તમને એમ કહું ને આપેલી સંખ્યાના અવયવ શોધો, અવયવ એટલે શું, તો કે આપેલી સંખ્યા તમામ જેટલા ઘડિયામાં આવતી હોય ને એ લખી નાખો, ઘડિયામાં આવતી હોય છે એની શેષ કેવી આવતી હોય છે, શૂન્ય જ આવતી હોય બરાબર। જુઓ 10, તો 10 રહ્યા એ ક્યાં ઘડિયામાં આવે, 10 × 1, 10ના ઘડિયામાં 1 ઉપર આવે બરાબર, તો 10 રહ્યા અને 1 તો બરાબર, આ 10 એકા 10 આ એના અવયવ થઈ ગયા બરાબર। હજી બીજે ક્યાં આવે 10, તમને વિચારવો જોઈએ, 3ના ઘડિયામાં 10 નો આવે, 4નામાં નો આવે, હા સાહેબ 5ના ઘડિયામાં આવે, 5 × 2 10, 5 × 2 10, તો આ બે એના અવયવ થયા, શું થયા, અવયવ બરાબર। તો હવે તમને એમ થાય સાહેબ હવે 10 તો ક્યાંય આવતા નથી, કારણ કે 5 × 2 10, 6 × 3 18, ને એ બધું વધી જાય। ટૂંકમાં આપેલી સંખ્યા જેટલા તમામ ઘડિયામાં આવતી હોય એના અવયવ હોય, આવી રીતના લખી નાખવાનું, પાછું ક્યાં આવે એ લખવાનું બરાબર। હવે જુઓ 36, તમને એમ થાય સાહેબ આમાં તો બી આમાં કંઈક નવું કરાવો, જુઓ 36 પહેલા પહેલાં તો 36 એકા 36 થતા જશે, કોઈ એવી સંખ્યા ન હોય જેને અવયવ ન હોય, 1 વડે તો એનું આવતું જ હોય, 36 એકા 36 બરાબર। હવે તમારે એનાથી ઊંચું જવાનું, 1 પછી શું આવે, 2, તો ક્યાંય 2 વડે ભાગ આવતો એવા 36 આવે, તો વિચારવાનું કાંઈ ન આવડે ને, તો 36 ભાગ્યા 2 કરવાનું, શેષ શૂન્ય આવે તો આવી જાય 36 ભાગ્યા 2, પણ ઘડી આવડતા હોય તેવું કાંઈ ન કરવું પડે, 18 × 2 36 આવે, મજા આવે એમ નહીં યાદ રાખવાનું, લાઈન માઇલું જવાનું, 1 પછી 2, એ કંઈ એવો ઘડિયો ખરો કે જેમાં 36 2 વડે આવતા હોય, તો કે આ 18 × 2 36, 2 પછી શું આવે, 3, શું આવે, 3, એ કંઈ એવો ઘડિયો ખરો કે જેમાં 3 13 18 થતા હોય, તો 36 ભાગ્યા 3 કરી નાખવાનું, કેટલા, 36 ભાગ્યા 3, જો 3 એકા 3, આ 6 નીચે ઉતરે, 3 × 2 6 કેટલા, 12, જો યાદ આવ્યું, 12 13 36 રેડી આવ્યા, 12 13 36, પછી 3 પછી શું આવે, 4, એક ઘડિયો એવો કરો કે જેમાં 4 વડે ભાગ લાવી તો આવે, તો કે હા હવે એમાં વિચારવાનું હોય, 9 ચોક 36 આવે, તો કે આ કોઈ એવો ઘડિયો કરો કે જેમાં 5 વડે આવતા હોય 36, તો કે એવો એકય ઘડિયો ન હોય, કારણ કે 5ના ઘડિયામાં પાછળનો અંક 5 અને 0 હોય બરાબર। તો તમને એમ થાય સાહેબ હવે નથી આવતું, પૂરું થઈ ગયું, તો કે ના,
पांच वाले ना आता है, क्या छ वाले तो आता है। जो छाए छाए छत्रीस, रेडी, छाए छाए छत्रीस, के सात वाले छत्रीस आवे तो के ना भाग तमारे छत्रीस भागिया सात करो। जो छत्रीस भागिया सात तो सात पंचा पांत्री, शेष एक वज से आपने तो शेष केवी थी जावी जो शून्य। टूक में कहूँ तो अवयव एटले शूँ तो के आपेली संख्या जेटला घड़िया में आती हो बधी संख्या तमारे लखी ना। तमने एम साहब आटलू जाए तो के ना जो पची जेना अवयव सोईदा होनी संख्या लखवानी के दस बराबर अँ चालू करवानी। आम जो आम यू आकार में चालू करवानो, आम आवती तमाम संख्या लखी नाखवानी। पहला यू आकार में पहला शू आयु दस, तो दस बराबर दस एनी नीचे गियत शू आयु पांच, न्याथी यू आकार में आ बाजू गियत शू आया बे, अने न्याथी ऊपर गियत शू आयो एक। आ दस ना अवयव छे आ बधाई शू छे दस ना अवयव आवुं लखवुं पड़े। पछी अहींया शू लखवुं पड़े छत्रीस बराबर, शू लखवुं पड़े छत्रीस बराबर, जो अहींया आवुं थाय छत्रीस बराबर आमां यू करो तो छत्रीस अल्पविराम केटला आवे अठार, नीचे जाओ तो एनी नीचे जाओ तो बार, एनी नीचे जाओ तो नौ छ, ऊपर आ छ आम जाओ तो बीजा छ, पछी चार, पछी ऊपर जाओ तो त्रण, एनी ऊपर जाओ तो बे अने एक। आ तमामे तमाम संख्या रही छत्रीस ना अवयव छे बराबर। आम यू आकार में आपणे जावानुं। हवे अवयवी आपेली संख्या वडे प्रथम संख्या वडे निशेष भागी शकाय तेवी, प्रथम संख्या निशेष भागी शकाय तेवी संख्याने अवयवी कहे छे। કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી, વ્યાખ્યા ન આવડે હું કહું એમ, કેમ અવયવમાં મેં કહી દીધું તમામ ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા લખી નાખવાની, એટલે તમને બધાય અવયવ રહી જાય, આમાં એકેય બાકી ન રહી, પણ આ ઘડિયામાં આવતી હોય છતાંય તમે ન લખો તો બાકી રહી જાય। અવયવી એટલે શું ખબર, આપેલી સંખ્યા કેટલી છે સાત, એ આપેલી સંખ્યા વડે પ્રથમ સંખ્યા, આ પ્રથમ સંખ્યા થઈ કઈ થઈ સાત, તમારે પહેલી સંખ્યા હોય ને એટલા ને એટલા આગળ 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 ઉમેરતા જવાના। જુઓ આ કેટલા છે સાત, તો એટલા જ આગળ ઉમેરતા જાઓ, સાતમાં આગળ કેટલા સાત નાખો તો કેટલા આવે ચૌદ, એમાં સાત નાખો તો કેટલા આવે એકવીસ, અઠ્યાવીસ, ટૂંકમાં સાતનો ઘડ્યો સાત એક સાત, સાત દુ ચૌદ, સાત તેર એકવીસ, સાત ચોક અઠ્યાવીસ, સાત પચાસ પાંત્રીસ, સાત છક બેતાલીસ, સત્યુ સત્યુ ઓગણપચાસ, સાત અઠા છપ્પન, સાત નવા ત્રેસઠ, સાતે દણ સિત્તેર। અવયવી એટલે આપેલી સંખ્યા જે પહેલી રહી એમાં એટલા ને એટલા આગળ આગળ ઉમેરતા જાઓ। જુઓ હવે શું કહે, આપેલી સંખ્યા વડે પ્રથમ સંખ્યાને નિશેષ ભાગી શકાય તો અવયવી હોય। ગમે એ સંખ્યા એક માની લેવી ઓગણપચાસ, એને પ્રથમ સંખ્યા કઈ હતી સાત, એના વડે ભાગો તો શેષ શૂન્ય જ આવે ને, સત્યુ સત્યુ ઓગણપચાસ। તમને એમ થાય સાહેબ સાત સાત આવું ઉમેરવું ક્યાં લાગે, ઓછામાં ઓછા દસ સુધી તો આપણે ઘડીઓ પૂરો કરી નાખાય, એની આગળની સંખ્યા આપી આ બેઝિક માહિતી, એટલે દસ સુધી આપણે પૂરું કરી નાખાય પાંચ, તો હવે પાંચના અવયવી બધાય ના આવડે, પાંચના અવયવી શું તો પાંચ દસ પંદર, આપેલી સંખ્યા જેટલા આગળ 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 ઉમેરતા જવાના। આના અવયવી કહીએ તો શું થાય, પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અને પચાસ, હજી આમ આગળ જઈ શકાય પણ આપણે એટલે બધે જવું નથી, દસ જ અવયવી લખવા છે। જો પ્રથમ સંખ્યા ગમે એ સંખ્યા માની લો ચાલીસ, એને પ્રથમ સંખ્યા કઈ પાંચ, એના વડે ભાગો સો ટકા શેષ શૂન્ય, કારણ કે આપણે એટલા એટલા જ ઉમેર્યા, ક્યાંય ઓછા વધારે ઉમેર્યા નથી। આજે હું તમને લેસનમાં આવી રીતના સંખ્યા આપીશ, ત્રણ અવયવની આપીશ, ત્રણ અવયવીની, અવયવીની તો બધાને આવડી જાય કારણ કે એમાં આગળ આગળ ઘડીઓ જ લખવાનું થાય, અવયવ બધાને આવડી જવા જોઈએ। થેન્ક યુ।